ઉનાળાના આગમન સાથે જ બજારમાં આંબાની આવક શરૂ થઈ જતા સ્વાદ શોખીનો માટે બખા થઈ પડ્યા છે. અલબત્ત આવક ઓછી હોવાથી આંબાની કિંમત આસમાન પર છે, છતાં જેટલો પણ જથ્થો આવે છે તે ચપોચપ ઉપડી જાય છે. એ પણ એક નક્કર હકીકત છે. એક તરફ આર્થિક રીતે હાલ મંદીનો દોર ચાલી રહ્યો છે, ત્યાં બીજી તરફ ઉનાળાના આરંભે જ આંબાની આવક શરૂ થઈ જતાં લોકોને જલસા થઈ પડ્યા છે. મહારાષ્ટ્ર બાજુથી આવતા હાફૂસ આંબા લોકોને લોભાવી રહ્યા છે, જોકે હજુ આંબાની આવક મર્યાદિત છે. વેપારી વર્તુળોના જણાવ્યા અનુસાર ઓછી પણ આવક શરૂ થઈ છે એટલો ભાવ વધુ છે, પરંતુ આવક બરોબર પ્રમાણમાં થશે એટલે આપોઆપ ભાવ નીચે આવી જશે. ફળોના રાજા કહેવાતા આંબા લોકોને કાયમથી પ્રિય રહ્યા છે. કચ્છની પ્રખ્યાત કેસર કેરીને બજારમાં આવતા હજુ 1.5 થી 2 મહિના વધુનો સમય લાગશે એમ પણ જાણવા મળ્યું હતું. લગભગ 2 માસના આરંભે કચ્છી કેસર બજારમાં આવે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ હતી. જોકે ઉનાળાના પ્રારંભે ગરમીએ કહેર વર્તાવવાની શરૂઆત કરી છે એ તબક્કે જ આંબાનું આગમન થઈ જતાં લોકો ખરીદી કરી રહ્યા છે. મારું નામ મયુર ગોર છે અને શાકભાજી અને ફ્રૂટનો વેપાર ધંધો કરી રહ્યા છીએ. કેરીમાં તો ઘણા પ્રકારની વેરાયટી આવતી હોય છે, પણ અત્યારે શરૂઆત થઈ જાય એ હાફૂસ જી કહેવાય એની, અને સુંદરી આવે છે, પછી બદામ આવે છે, પછી કેરીમાં ઘણી વેરાયટીઓ આવે છે. એનામાં લગભગ સુધી તો ઘણા નામ તો અમને નથી આવડતા એમ, પણ અત્યારે અહીંયા કને વધારે ચલણમાં બદામ આંબા છે, સુંદરી આંબા છે, પછી હાફૂસ આંબા છે, અને આવનારા દિવસોમાં કેસર ને એ બધે ચાલુ થશે. એટલે શરૂઆતમાં તો ભાવ હમણાં બધેના રહેવાના જ છે, પછી મિનિમમ કેસર હોય કે હાફૂસ હોય એમના 100ની આજુબાજુ ભાવ હોય છે. અત્યારે શરૂઆત છે તો 300 થી 350 રૂપિયા હાફૂસ આંબાના ભાવ છે, અને બદામ આંબા આવે છે એ 150 થી 200 રૂપિયા કિલાના છે અત્યારે.